કચ્છથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ કચ્છના પ્રવેશ દ્વાર પાસે 15-20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કચ્છના પ્રવેશ દ્વારના છે. કચ્છના પ્રવેશ દ્વાર પાસે 15-20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. કચ્છના સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તો ટ્રાફિક જામથી મોડી રાતથી અનેક વાહનો ફસાયા છે. તો કચ્છના સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. કચ્છના પ્રવેશ દ્વાર પાસે 15-20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તો હાઈવે પરની દરરોજની ટ્રાફિક જામની સમસ્યા સ્યાઉથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો ટ્રાફિક જામ મોડી રાતથી અનેક વાહનો ફસાયા છે. તો કચ્છના સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. 15-20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે હાઈવે પરથી દરરોજના જે ટ્રાફિક જામને કારણે સમસ્યા વાહન ચાલકોને પરેશાન કરી રહી છે. ટ્રાફિક જામની દરરોજની સમસ્યા જે છે લોકો પરેશાન તેનાથી થઈ રહ્યા છે. તો કચ્છના પ્રવેશ દ્વાર પાસે 15-20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો. કચ્છના સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેને લઈને અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.